હરણ મહાદેવ દોસ્તો, ફાઇનલ યાર હમણાંના 9 વાગી ગયા છે અને હું નાહી ધોઈને અમારા ફળિયામાં છે ને દશામાની મૂર્તિ લાવી છે, મતલબ કે દશામાની મૂર્તિ લાવ્યા છે. તો આજે દિવાસો છે અને સોમવાર છે, ચાલો એ બધા પૂજા કરી રહ્યા છે ને તો હું તૈયાર જાઉં છું. વ્લોગમાં કન્ટિન્યુ જાય છો, બાકી હરણ મહાદેવ. મહાદેવ દોસ્તો, સવારમાં દશામાની પૂજા કરી, મતલબ કે સવારે છે ને એમની સ્થાપના કરી હતી. અત્યારે હવે દિવાસોનો સાંજનો ટાઈમ થઈ ગયો છે, સાડા મતલબ કે 5 વાગી ગયા, કમ્પ્લીટ 6 વાગી ગયા છે. તો નાહી ધોઈને પાછું આવી ગયો છું આ ફળિયામાં. તો જુઓ, હું તમને બતાવું કે કયા કયા ઘરે દશામાની મૂર્તિ લાવ્યા છે. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને આ છે અમારું બીજું ફળિયું. તો છે ને એક આ ઘરે, પછી એક ત્યાં એક ઘર દેખાય છે અને એના બાજુમાં એક પાકું મકાન છે. 3 ઘરે દશામાની મૂર્તિ લાવ્યા છે ને, તમે 3-3 મૂર્તિ દશામાની બતાવી દઉં. તો ચલો, અને તમે દર્શન પણ કરી રહ્યા છો, કેમ કે એમની જે પૂજા પાઠ છે ને એ બધું સવારમાં થઈ ગયું હતું, જે મતલબ કે જે સ્થાપના થાય ને બધું, આજે દિવસો છે એટલે પૂજા થઈ ગઈ હતી. હમણાં દિવસનો દિવસ છે પણ સાંજનો ટાઈમ થઈ ગયો છે, તો હવે એમની પૂજા આરતી પાઠ બધું થશે. તો બ્લોગમાં કન્ટિન્યુ રહ્યા છે, હું તમને બતાવીશ. તો ફાઇનલ યાર, પહેલી પૂજા છે ને આ ઘરે થઈ રહી છે. તો ચાલો હું તમને પૂજા બતાવી દઉં એન્ડ આરતી પણ તમને બતાવી દે, થોડો કંઈ થાળ પણ થશે, દશામાને પણ બતાવી દે. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. પહેલા આ ઘરે પૂજા થશે, પછી પેલું ઘરે, પછી પેલું એમ કરીને થશે. તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ફાઇનલ યાર, હવે છે ને બીજા ઘરે જઈએ. આ ઘરની પૂજા હું તમને આ ઘર આખું બતાવી દઉં. જો આ ઘર જોઈ લો, અમે આ ઘરે પૂજા કરી હતી અને હવે છે ને બધા પહેલી ઘરે જાય છે, તમારે ત્યાં જવાનું છે. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને આ ઘરે પૂજા કરે છે અને આ બે જોવા કેવા લાગે છે, કમેન્ટમાં કહે છે. તમે ઓળખતા હોય તો કમેન્ટમાં ગમે તે કહી દેજો. જોવા હવે છે ને અમે પહેલાં ઘરે જઈએ છીએ. તો બાકી તમારું દશામાં વિશે શું કહેવું છે? જય દશામાં બોલ એક વાર. જય દશામાં. કઈશ, કમેન્ટમાં કુછ લખી દેના. એ પણ દશામાની મૂર્તિ છે. પણ અમે પહેલાં છે ને આ ઘરે પૂજા કરી દઈએ, પછી આ ઘરે કરવાની છે. બાકી આ છોકરી પ્રસાદ વેચી રહી છે. જો આ છોકરી પ્રસાદ વેચી રહી છે, હાય બોલ દે. જય જય દશામા બોલ દે. છે ને આ ઘરે પૂજા થશે અને આ ઘરે પણ થશે, પહેલાં અહીં થશે. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો યાર. આજનો દિવસ
ફાઈનલ યાર આ ઘરની જે પૂજા પાઠથી ને એ આરતીની થાળ બધું થઈ ગઈ છે અને આ ઘરે થઈ ગયું અને જઈએ અમે બીજા ઘરે, મતલબ કે છેલ્લું ઘર બાકી રહ્યું છે. તો જોઈ લો આ લુક અને આ ઘર પણ જોઈ લો. ફાઈનલી યાર કાફી રાત થઈ ગઈ છે, એકદમ અંધારું, જો કોઈ કોઈને દેખી ના શકી એવું અંધારું થઈ ગયું છે. અને હવે છે ને છેલ્લું ઘર બાકી છે, એ ઘર જોઈ લો. આ ઘર છે, આ ઘરે પણ દશામાની મૂર્તિ છે. થોડુંક તમે સીન બતાવી દઈએ પછી બ્લોગને એન્ડ કરીએ. બાકી દશામાના લીધે આપણે લાઈક સાથે આ ઘરે પૂજા કરવાની છે. Yeah.